નમસ્તે મિત્રો, હું ડૉક્ટર ધવલ ખેતિયા, નેફ્રોલોજિસ્ટ એટલે કે કિડની સ્પેશિયાલિસ્ટ અહીંયા આદિકરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલથી તમારી સાથે વાત કરી રહ્યો છું. હું તમને જણાવવા માગું છું કે કિડનીની બીમારી કઈ રીતે પહેલી વખત એના લક્ષણો સાથે આવે છે અને કઈ રીતે આપણે એની સારવારમાં આગળ વધી શકીએ. કિડનીની બીમારીના લક્ષણો અમુક તો લોકોને ખબર જ છે, જેવા કે સોજા ચડવા, ચહેરા પર સોજો આવવો, આંખના પોપચા ભારે થઈ જવા, પગ ઉપર સોજા આવવા અને સોજામાં ખાડા પડવા, આ કિડનીની બીમારીના લક્ષણો છે એ આપણામાંથી મોટાભાગના લોકો જાણતા હોય છે. ઉપરાંત ઘણા લોકો હિમોગ્લોબિન ઓછું થવું, ભૂખ ઓછી લાગવી, થાક લાગવી આવી બીમારી સાથે પણ હોસ્પિટલમાં આવતા હોય છે. તો કિડનીની ઘણી બીમારીઓ એવી પણ છે કે જ્યાં શરૂઆતના સ્ટેજમાં લક્ષણો ખાસ કંઈ હોતા નથી. રાત્રે 2 થી વધારે વખત પેશાબ કરવા જવું પડવું એ એક લક્ષણ હોય છે જેને લોકો ઘણી વખત નજરઅંદાજ કરતા હોય છે અને તપાસ માટે આગળ નથી આવતા. સામાન્ય નબળાઈ, થોડો શ્વાસ ચડવો આવા કારણોમાં બીજી બીમારી અથવા વિટામિન ઓછા હોવા વગેરે અથવા ઇવન ચિંતાને પણ લોકો કારણભૂત માનીને તપાસ માટે આગળ નથી આવતા. જે લોકોને ડાયાબિટીસ છે, લાંબા ગાળાનું બ્લડ પ્રેશર છે, ખાસ કરીને એવા લોકો કે જેનું બ્લડ પ્રેશર કાબૂની બહાર રહેતું હોય અથવા એવા લોકો કે જેના પરિવારમાં કિડનીની બીમારી રહી ચૂકી હોય, આવા લોકોએ કિડનીની બીમારીના નિદાન માટે સમયસર તપાસ કરવી જોઈએ. તપાસો કરવાથી ઘણી વખત કિડનીની બીમારી એવા સ્ટેજમાં નિદાન થતું હોય છે જ્યાં બીમારીને અટકાવી શકાય અથવા વળતી પણ કરી શકાય. આ લક્ષણો ઉપરાંત જ્યારે બીમારી ઘણી આગળ વધે ત્યારે ઉલટી ઉબકા થવા, બિલકુલ ભૂખ ના લાગવી, ચામડીનો રંગ શ્યામ પડી જવો, ચામડી ડ્રાય રહેવી, રાત્રે સુવામાં તકલીફ થવી અને રાત્રે સીધા સુવામાં શ્વાસ ચડવો, આવી તકલીફો જે વધારે ગંભીર બીમારી સજેસ્ટ કરે છે એવી તકલીફો પણ બીમારીના આગળ વધતા જોવા મળતી હોય છે. કિડનીની બીમારીનું નિદાન કરવા માટે આવા લક્ષણોવાળા દર્દી જ્યારે ડૉક્ટરને મળે તો અમુક બેઝિક તપાસો કરવામાં આવે, જેમાં સીરમ ક્રિયાટિનિન નામનો એક રિપોર્ટ હોય છે જે ડોઈનો રિપોર્ટ છે, તેમજ પેશાબનો રિપોર્ટ છે. આ બેઝિક જરૂરી. આનાથી ખાલી એટલો ખ્યાલ આવે કે કિડની બીમારી છે કે નથી, બીમારીનો પ્રકાર, એની પ્રકૃતિ અને આગળ કઈ રીતે વધશે, એના માટે શું સારવાર, એના વિશે આ બે રિપોર્ટ વધારે કહેતા નથી. એ આગળનું નિદાન કરવા માટે લોહી અને પેશાબના વધારે આગળ પડતા રિપોર્ટ કરાવવાની જરૂરિયાત પડતી હોય છે. સોનોગ્રાફી જે કિડનીને જોવા માટે છે એની પણ અમુક દર્દીઓમાં જરૂરિયાત પડે. આ બધું જે તે વ્યક્તિની બીમારી પ્રમાણે ડૉક્ટર નિર્ણય લેતો હોય છે. કોઈ કોઈ પેશન્ટમાં જો યોગ્ય સમયે નિદાન થઈ શક્યું હોય તો કિડનીમાંથી બાયોપ્સી દ્વારા એક નાનો ટુકડો લેવામાં આવે છે. બાયોપ્સી હંમેશા કેન્સરના નિદાન માટે નથી હોતી, જેમ કે કિડનીની બીમારીઓ એ કેન્સર સિવાયની બીમારીઓમાં આવે. બાયોપ્સી તમને કિડનીની બીમારી વિશે ઘણું સારું માહિતી આપી શકે, એટલે એની જરૂર હોય તો એમાં આગળ વધવું જોઈએ. આ બધા તેમજ બીજા અમુક તપાસ બાદ જ્યારે આપણને કિડનીના નિદાન વિશે ચોકસાઈ થાય તો નિદાન બેસી ગયા પછી જ એની સારવાર શ્રેષ્ઠ રીતે થઈ શકે અને એ સારવારના ભાગરૂપે દવાઓ, ઇન્જેક્શનો, ખોરાક એટલે કે ડાયટમાં ચેન્જીસ કરવા, અમુક વસ્તુઓને અવોઈડ કરવી, અમુક દવાઓને અવોઈડ કરવી, આ બધું જરૂરી બનતું હોય છે. કોઈ કોઈ લોકો જે કિડનીના એડવાન્સ બીમારીમાં નિદાન જન્મ થાય છે તો એમને ડાયાલિસિસ સપોર્ટની પણ જરૂર હોય છે અને ડાયાલિસિસ વિશે ઘણી બધી નકારાત્મક માન્યતાઓ છે. આ વિડીયો એ માન્યતાઓ દૂર કરવા માટે પૂરતો નહીં હોય, પણ એટલું ચોક્કસ કહીશ કે કિડનીના દર્દીને જો ડાયાલિસિસની જરૂરિયાત હોય તો એક સારા ગાઈડન્સ હેઠળ પરિવારે, પેશન્ટે અને ડૉક્ટરની સલાહ પ્રમાણે ડાયાલિસિસ તરફ આગળ વધવું દર્દી માટે ઘણી વખત ઘણું ઉપયોગી સાબિત થતું હોય છે. તો થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે.